જય મહાદેવ વિદ્યાર્થી મિત્રો, આશા રાખું તમે બધા સ્વસ્થ છો. તને એજ્યુકેશનલ કેમ્પસ ગોડલથી હું અમિત કાછડિયા ધોરણ 9 વિષય ગણિત સાથે ઉપસ્થિત થયો છું. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 6.3 ના દાખલાનો અભ્યાસ કરતા હતા કે જેમાં ખાસ તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અને ત્રિકોણના બહિષ્કોણનો આપણે ઉપયોગ કરીને અભ્યાસ કરવાના ખૂણો x બરાબર 62 અંશ અને ખૂણો xy છે બરાબર 54 અંશ હોય તો ત્રિકોણ xy છેદના ખૂણા xy છે અને zx છેદ y ના દ્વિભાજક અનુક્રમે yo અને zo હોય તો ખૂણો oy અને ખૂણો yo z મેળવો. એક આપણને ત્રિકોણ આપેલો છે, પછી આ બે ખૂણા ના દ્વિભાજકો છે. ત્રિકોણ છે xyz, કેટલું છે xyz, ઉપરના x ખૂણામાં 62 અંશ આપેલું છે આપણને, પછી ખૂણો xyz આ આખા ખૂણામાં કેટલું છે 54 અંશ છે. તો ખૂણો ozy શોધવાનું શું છે આપણે, ખૂણો ozy અને બીજો ખૂણો ખૂણો yoz એક આ ozy આ ખૂણો મેળવવાનો છે આપણે, બરોબર. બીજો ખૂણો કેમ મેળવવાનો છે, આવું કેવી રીતે મળશે? ચાલ સૌથી પહેલા આપણે આ ખૂણો મેળવી લઈએ. આ આખો ખૂણો આપણી પાસે ઝેડ હોય, આ આખો ખૂણો ઝેડ હોય તો આપણે રકમ એવું કીધું છે કે ઓ ઝેડ એ ખૂણો એક્સ ઝેડ વાય નો દ્વિભાજક છે. આ આખો ખૂણો આપણને મળી જાય તો આપણને અંદરનો ખૂણો ઓ ઝેડ વાય કેટલો હોય, આખા ખૂણાથી અડધો હોય. તે આખો ખૂણો કેવી રીતે મેળવશું? તો એના માટે આપણે રકમ આપ્યું છે ત્રિકોણ એક્સ વાય ઝેડ માટે, ત્રિકોણ એક્સ વાય ઝેડ માટે ત્રણેય ખૂણાનો સરવાળો ખૂણો y x z પ્લસ ખૂણો x y z પ્લસ ખૂણો x z y બરાબર 180 અંશ. y x z એટલે 62 અંશ, x y z એટલે કેટલો થાય 54 અંશ, અને ખૂણો x z y આપણને ખબર છે ને, 4 ને 2 6 ખૂણો એક્સ ઝેડ વાય આ બે બરાબર ની પેલી બધી રીતે કેવા થાય, માઇનસ થાય 180 અંશ માઇનસ 4 ને 2 6 6 ને 5 11 116 અંશ. 180 માંથી 116 બાદ કરીએ આપણે, 10 માંથી 6 જાય તો 4, અહીંયા 10 7, 7 માંથી 1 જાય તો 6, એટલે કેટલા થાય 64 અંશ. x z y કેટલા મળ્યા આપણે, આ આખો ખૂણો ખૂણો z 64 અંશ મળ્યો. તેથી લખી ચાલો કે o z a ખૂણો x z y નો દ્વિભાજક હોવાથી, દ્વિભાજક હોવાથી શું થાય કે ખૂણો o z y બરાબર 1/2 ગુણ્યા ખૂણ્યો ખૂણો એક્સ ઝેડ વાય, તેથી ખૂણો ઓ ઝેડ વાય બરાબર 1/2 64 ના અડધા કેટલા થાય 32 અંશ. આ ઓ ઝેડ વાય અંદરનો ખૂણો કેટલો મેળવ્યો આપણને, 32 અંશ મેળવ્યો. હવે ફાટ મેળવવાનો વાયો છે, ચલો વાયો છે મેળવો હોય તો આપણે સૌથી એ ભણતા હતા ને હમણાં થોડા દિવસ પેલા, એમાં એક આપણે સૂત્ર લખ્યું હતું કે બે દ્વિભાજકો હોય બરોબર, એ કોઈ એક બિંદુ ભેગા થતો હોય એટલે ખૂણો બને, અહીંયા ખૂણો બને વાયો છે, એ વાયો છે માં કેટલું થાય બરાબર
90 plus x ના છેદમાં 2 ગુણ્યા ખૂણો એની ઉપરનો ખૂણો હોય એના દેડજો ખૂણો y x z આવું સૂત્ર આપણે લખેલું છે આ સૂત્ર હતું બરાબર એ કૌંસ કરી નાખ્યા પછી ગુણાકાર ની સાથે નો દેખાય 91 plus x ના છેદમાં 2 y x z કેટલા હે 62 અહીં છે તો બીજે 31 નું 62 એટલે 91 plus 31 અંશ એટલે કેટલા થાય 121 અંશ ખૂણો y o z બરાબર કેટલા મળ્યા આપણને 121 અંશ મળ્યા ચાલો પછી દાખલો ત્રીજો કરીએ આકૃતિમાં AB સમાંતર DE આ કાવ્ય આપણે આકૃતિ આપેલી છે બરોબર
એટલે એ ઉપર નું છેદ આપણે એને સીઈડી ને પણ શું કહી શકાય એઈડી કહી શકાય એટલે સીઈડી નું મૂલ્ય કેટલું થાય 35 અંશ બરાબર 180 અંશ નો બીસીઈ બરાબર 180 અંશ બરાબર 3 × 5 = 8 180 - 88 નો બીસીઈ બરાબર 180 માંથી 80 બાદ થાય એટલે 100 તો મત યાદ કરવા છે એટલે કેટલા આવશે 92 એટલે કોણ DCE બરાબર કેટલા મળ્યા આપણે 92 મળ્યા જો ખાલી આપણે શું કર્યું એક યુગમાં કોણની જોડના ખૂણો બને તમારે પેલા કયો ખૂણો જોઈએ વિચારવાનું કે કયા કારણોસર મળે એ વિચારવાનું કે આપણને ખબર છે કે આ ખૂણો આપણે જોતો હોય જો આપણે એક કેસ એવો બને કે ત્રિકોણ ત્રણેય ખૂણો સરવાળો 180 થાય આ બે ખૂણ આપણને મળી જાય તો બીજો ખૂણો આપણને મળી જાય પણ આ એક છે બીજો નતો બીજો ખૂણો આપણે એમ કીધું હતું કે આ બે એકા સમાંતર છે તો ડેફિનેટલી આ એની શું થાય છે દીકા થાય તો આ જેટલો હોય એટલો શું હોય આવો પણ થોડું વિચારવાનું કે શું થાય આપણને દાખલો થઈ જાય ચલો ત્યારબાદ દાખલા નંબર 4 કરીએ એમાં પણ એક આકૃતિ આપેલી આપણને શું કીધું છે કે આકૃતિમાં જો રેખા PQ અને RS બિંદુ T પર એ પ્રકારે છે જે કે ખૂણો PRT એક રેખા છે RS પછી બીજી એક રેખા છે P અને યુ શું કરે છે એ બિંદુ ટી એ શું કરે છે છેદે તો અહીંયા ખૂણો પી 95 અંશ અહીંયા કેટલો છે 40 અંશ અને અહીંયા ખૂણો આપેલો છે 75 અંશ આપણે મેળવવાનું કીધું છે ખૂણો એસ યુ ટી આ ખૂણો આપણે શું કરવો છે મેળવવો છે કેવી રીતે મળે ચાલો તમે મને કહી દો કે આ ખૂણો આપણે ગોતવો હોય તો કેવી રીતે મળે ઉપયોગ શું કરશો આપણે ત્રિકોણ ત્રણેય ખૂણો સરવાળો 180 થાય એનો ઉપયોગ કરી જો એક આ ત્રિકોણ લઈ ત્રિકોણ PPR બે ખૂણા એક આવે તો ત્રીજો મળી જાય આપણને આ ત્રીજો મળી જાય તો આ બે ખૂણા સામસામેના ખૂણા કહેવાય અભિકોણની જોડના ખૂણા કહેવાય તો આ બે ખૂણામાં કેવો થાય સમાન થાય આ મળી જાય આ મળી જાય તો પછી પાછો ત્રિકોણ ત્રણેય ખૂણાનો મૂકવાનો સરવાળાનો ઉપયોગ કરવા સૌથી પહેલા ત્રિકોણ PPR માટે PPR માટે શું કે ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180 તેથી ખૂણો PPR + ખૂણો PRT + ખૂણો RTP બરાબર 180 અંશ PPR 95 અંશ PRT 40 અંશ અને ખૂણો RTP એ આપણે શું કરવાનો છે શોધવાનો 180 અંશ 95 ને 40 કેટલા થાય 135 અંશ એ બરાબરની પહેલી બાજુ જાય તો ખૂણો RTP બરાબર 180 અંશ માઇનસ 135 અંશ ખૂણો RTP બરાબર 180 માંથી 135 બાદ થાય તો કેટલા વધે 5 7 માંથી 5 7 માં 3 જાય તો કેટલા વધે 4 ખૂણો RTP કેટલો મળ્યો આપણને 45 ચાલો ત્યાર પછી હવે શું લખશો આપણે કે ખૂણો RTP બરાબર ખૂણો STQ શું કામ આવું થયું ખૂણો RTP અને ખૂણો STQ બે સમાન માપના શું કામ છે તો કે કેવા છે બે અભિકોણ છે કૌંસમાં લખી નાખી કે બે કેવા છે અભિકોણની જોડના ખૂણા છે અભિકોણની જોડના ખૂણા હોય તો શું થાય બેનામાં કેવા થાય સમાન થાય તેથી ખૂણો STQ બરાબર કેટલા થાય 45 અંશ ચાલો હવે પાછું શું લઈશું આપણે ત્રિકોણ ત્રિકોણ એસ પી ક્યુ માટે
આમાં આપણે બે માપ પડી ગયા તો ત્રીજો માપ શું થાય આપણે મળી જાય HPQ માટે ખૂણો HPQ પ્લસ ખૂણો PQS પ્લસ ખૂણો USP બરાબર 180 HPQ છે આપણે કેટલા છે 45 અંશ પ્લસ ખૂણો PQS નથી આપણી પાસે એ શોધવાના છે પ્લસ QSP કેટલા છે 75 અંશ બરાબર 180 75 ને 45 બરાબર ની પેલી બાજુ જઈ તો ખૂણો PQS બરાબર 5 ને 5 10 નું 0 1 4 ને 1 5 7 ને 5 12 180 minus 120 તેથી ખૂણો PQS બરાબર કેટલા મળે આપણને 60 બરાબર દોસ્તો આજે આપણે અહીં સુધી રાખીએ આજે પણ આપણે ત્રણ દાખલા કરેલા છે ખાસ જોવાનું આવા દાખલા કરતી વખતે કે તમે કેનો ઉપયોગ કરવો ભૂમિતિના કયા નિયમનો આપણે ઉપયોગ કરીને શું કરીએ છીએ દાખલો કરીએ આ સ્વાભાવિક આ દાખલો મેં આ રીતે કર્યો બીજી રીતે પણ ફાટો બરોબર કારણ કે ભૂમિતિના દાખલાની એક થી વધારે રીતે ફાટા હોય તમને અલગ રીત તમને એમાં દેખાય કે મારે આમ દાખલો કરવો હોય તોય છૂટ પણ આ આપણે નિયમોમાં રહીને દાખલો કરવાનો હોય પછી તમે કોઈ બીજો નિયમ લઈ આમ એપ્લાય નથી થતો તમે એ નિયમ લગાવીને દાખલો કરો તો ભેગો થાય નહીં ખાસ જોવાનું કે દાખલો ગણતા પહેલા આપણે શું શોધવાનું કીધું છે સૌથી પહેલા તો ભૂમિતિમાં સૌથી અગત્ય તેની હોય તેની રકમ રકમ જો તમને એક વખત સમજાઈ જાય તો દાખલો સમજવામાં કઈ વાર લાગે નહીં દાખલો ગણતા વાર ન લાગે સૌથી અગત્યની વસ્તુ છે રકમ સમજવી રકમ સમજી જઈએ એટલે આપણને આપણું અડધું કામ 50% કામ શું થઈ જાય શું થઈ જાય તમારું એક જ કામ હોય કે મારે શું ગોતવાનું ફોકસ એ ઉપર કરવાનું કે મારે ફલાણી વસ્તુ ગોતવાની ફલાણી વસ્તુ ગોતવા માટે મારે કેવે કેવા પગલા લેવા પડશે બરોબર એના વિશે શું કરવાનું ખાલી વિચારો એટલે ઓટોમેટિક શું થઈ જાય આપણે દાખલો થઈ જાય જે ક્યાં દાખલો હતો હું આપણે PQS શોધવાનું કીધું આપણે કેવી રીતે કે કે PQS આપણે ગોતવું હોય તો શું થાય ત્રિકોણ ઘણી ખૂણોનો સરવાળો 180 થાય બરોબર એક ખૂણો આપણે આપ્યો તો બીજો આપણને કોઈ કામ અસર મળી જાય તો આ દાખલો એકદમ પૂરો થઈ જાય પણ ઈ ખૂણો ગોતવા માટે આપણે શું કરવું પડ્યું આ ત્રિકોણનો પેલા આ ખૂણો ગોતવો પડ્યો ઈ ખૂણો ગોતવો એટલે આપણે ખબર પડી કે આ બે કેવો હતા અભિકોણની જોડના ખૂણો એટલે આ જેટલો થાય એટલો જ આ થાય પછી તો આપણે મળી ગયા કે શું થાય આ ખૂણો આપણને મળી ગયો બરોબર પ્રેક્ટિસ કરશો એટલે દાખલા થઈ જશે ઘરમાં લખો સુરક્ષિત રહો આજે દાખલા કરાવેલા છે તે પાકી બુકમાં લખવાના છે સુંદર અને સ્વચ્છ અક્ષર લખવાના છે જય મામાદેવ